गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे એકાઉન્ટ ની અંદર જે ચેપ્ટર નંબર 10 કાચું સર્વે જોઈ રહ્યા છે એની અંદર આજે દાખલો જોવાનો છે અને દાખલો ખાતાની બાકીઓ પરથી કાચું સર્વે કેવી રીતે તૈયાર થાય જે આપણા એક્ઝામ માં દાખલા પૂછાય એ જોવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો, પહેલા કહી નાખું, લાસ્ટ વિડિયો ની અંદર આપણે કાચા સર્વે માં કેટલું શીખ્યા તે જોઈએ। તો છેલ્લે આપણે જે વિડિયો જોયો એમાં કાચા સર્વે માં કાચું સર્વે તૈયાર કરવાની બે રીતો હતી, એક સરવાળાની પદ્ધતિ અને બીજો ખાતાની એટલે કે બાકીની પદ્ધતિ। તો ત્યારે મે વિદ્યાર્થી મિત્રો એ વિડિયોની અંદર આપણે સરવાળાની પદ્ધતિ દાખલો પણ જોઈ ગયા। સામાન્ય દાખલો નથી આવતો, આવે તો તમારા નસીબ, કારણ કે સરવાળાના ટોટલ જ લખવાના જે હોય તેમાં। પણ તમને જે પૂછાય છે એક્ઝામમાં, જે આજે આપણે બાકીની પદ્ધતિ કાચું સર્વે કેવી રીતના તૈયાર કરાય છે તે આજે જોવાની છે। કેટલીક બાકીઓ પણ તમને યાદ કરાવી દઉં અને કાચા સર્વે પદ્ધતિનો આજે દાખલો જોઈશું। હવે મિત્રો, તમે બોર્ડવર્ક ની અંદર જે મેં લખ્યું છે તે જોઈ લો। તો અહીંયા સામાન્ય ખાતાની બાકી યાદ રાખવાની, એટલે કે અમુક ખાતાઓની બાકીઓ છે તમારે મોઢે કાયમી જ રહેવાની છે। અને આ બાબતો છે ને તમે ચેપ્ટર નંબર બીજું એટલે કે ચેપ્ટર નંબર બે ની અંદર શીખતા એવા ખાતાઓનું વર્ગીકરણ। તો પેલા આજે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને આ બોર્ડવર્કમાં રહેલી અને તમને અત્યારે હું યાદ કરાવું એ બાબત યાદ રાખવાની છે, તો જ કાચું સર્વે તમને આવડશે। ઓકે, ખાતાની બાકીની રીતે, કારણ કે તમે જે ખાતાવહીનો ચોપડો એટલે કે છેલ્લે ખાતાવહી ખતવણી શીખી ગયા, તો ખતવણીની અંદર તમે ખાતાની બાકીઓ શોધતા હતા, એટલે તમે બાકી શોધીને નીચે આન્સર પણ લખી શકતા કે આ ખાતાની ઉધાર બાકી આવી અને કોઈ ખાતાની જમા બાકી આવી। હવે એ રીતના જમાને ઉધાર બાકી લખીને આપ્યું હોય ને તો તમે કાચું સર્વે તૈયાર કરી શકો, ઉધાર બાકી ઉધાર બાજુ લખો અને જમા બાકી જમા બાકી। પરંતુ આપણને કાચું સર્વે એ રીતના નથી બનાવવા, એટલે કે એ રીતના વિગતો આપેલી હોતી નથી દાખલામાં અને રકમમાં સ્વાધ્યાયમાં પણ જોજો। તમને ખાલી બાકી ખાતાના નામ આપી દેવામાં આવશે અને ખાતાના નામ પરથી બાકી એની નક્કી કરવાની થાય। તો એ કઈ બાકી હોય, ઉધાર કે જમા કયા ખાતાની, એ કેટલીક બાબતો તો અત્યાર સુધી હું બોલતો જ આવ્યો છું, ફરીથી આજે રિમાઇન્ડ કરાવું છું કે આ ખાતાની આ બાકી જે રહેશે હંમેશા માટે। તો આ યાદ રાખવા માટે પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારે ચેપ્ટર નંબર બે ની અંદર ખાતાઓનું વર્ગીકરણ શીખ્યા, જેમાં ત્રણ ખાતાઓના નિયમો હતા, જેમાં વ્યક્તિ ખાતાનો નિયમ હતો, માલ મિલકત ખાતાનો નિયમ હતો અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ હતો, અને નિયમને આધારે ખાતાઓનું વર્ગીકરણ શીખી ગયા। તો એ વર્ગીકરણ તમે યાદ કરી લેજો, એમાં કેટલાક અપવાદના ખાતાઓ, કારણ કે અત્યાર સુધી ભણ્યા ને આટલા ચેપ્ટર, નવ ચેપ્ટર શીખ્યા અત્યાર સુધી, તો અમુક ખાતાઓની બાકી તમને ખબર પડી ગઈ હોય કે ખર્ચાઓની ઉધાર બાકી આવે, ઉપજોની જમા, મિલકતોની ઉધાર। તો પણ કેટલાક અપવાદ શબ્દો છે જે નામ ખાતાઓના એ બાકીઓ યાદ કરી લેવાની, અને કેટલીક જે આપણે આવે છે ને તો હું યાદ કરાવી દઈશ, અને જ્યાં કેટલીક દાખલાઓમાં અપવાદ આવતી હોય એ કરાવી દઈશ। તો એ પહેલા તમે તમને કીધું ઉધાર જમાના ખાતાના જે નિયમો છે એ આવરવા જોઈએ, એ આવડશે તો ખાતાની બાકીઓ ઓળખતા આવડશે। ઓકે, તો વર્ગ ની અંદર બહુ ઓછી મને જેટલી યાદ હતી કે આ બાબતો યાદ કરવા જોઈએ, કેટલીક અપવાદ આવશે તો હું તમને કરાવીશ, આ બાબતો યાદ કરી લેવાની તમારે, અને આ યાદ રાખશો એટલે લખી તો લેવાની છે પણ યાદ કરી લેવાની, આ બાકીઓ તમારે ખાતા તૈયાર કરવામાં સરળ પડશે। જુઓ, તો પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ ખાતાના વર્ગીકરણમાં યાદ કરી લઈએ કે કેવી રીતના બાકી હોય। તો પહેલું વ્યક્તિના ખાતા, હવે વ્યક્તિના ખાતાનો પહેલા નિયમ યાદ કરાવી લો। વ્યક્તિગત ખાતાનો નિયમ એવો હતો કે ધંધામાં લાભ લેનાર ખાતે ઉધાર કરો અને ધંધામાં લાભ આપનાર હોય એના ખાતે જમા કરો, એટલે કે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા। હવે લાભ લેનાર એના ખાતા ઉધાર થાય, લાભ આપનાર ધંધામાં હોય એના જમા થાય। તો જુઓ, તો વ્યક્તિ ખાતામાં પહેલા માલિકના બે ખાતા છે, ધંધાનો માલિક, માલિક ધંધામાં જયારે મૂડી રોકાણ કરે ત્યારે માલિક લાભ આપનાર, તો માલિકનું લાભ આપનાર ખાતું એટલે મૂડી ખાતું જમા થાય, અને માલિક જયારે અંગત વપરાશ માટે ધંધામાંથી માલ મિલકત લઈ જાય ત્યારે માલિકનો ઉપાડ, ત્યારે માલિક લાભ લેનાર, તો માલિકનું ઉપાડ ખાતું, ઉધાર બાકી લાભ લેનાર ખાતે। બીજું એ રીતના વર્ગીકરણ છે વિદ્યાર્થી મિત્રો, આ બાકીઓ હંમેશા આ જ રીતના રહેશે, આની ઉધાર બાકીઓ આ જમા બાકીઓ જે હશે, આ તમારે કોઈ વર્ગીકરણ કરવાનું નથી, આ બાકીઓ યાદ રાખવા માટે મેં અલગ અલગ તારવીને આપી છે। જો ઉપાડ ખાતું તો ઉપાડ ને હંમેશા ઉધાર બાકી રહે, માલિક લાભ લેનાર હોય। દેવાદાર, હવે દેવાદાર તમે ચાલુ મિલકતમાં પણ લઈ શકો છો, આ દેવાદાર ચાલુ મિલકતમાં પણ લઈ શકો, ચાલુ મિલકત મિલકત ને હંમેશા ઉધાર બાકી હોય લેણા તરીકે, પણ અહીંયા વ્યક્તિગત તરીકે લો તો દેવાદાર ને ઉધાર જ બાકી હોય, કારણ હવે તમે ઉધાર માલ વેચ્યો હોય તો સામેની વ્યક્તિ તમારી પાસે લાભ લેનાર, લાભ લેનાર ખાતે ઉધાર, એ તમારો દેવાદાર છે, લાભ લેનાર
લેવાદારનું ખાતું ઉધારા થાય. બીજું આ માલના દેવાદારની વાત કરી હો. બીજું યાદ રહે મિત્રો, જો આ બાબતો ખાસ આ બધી બાબતો યાદ રાખવા, ધીરે લોન જેને કહેવાય આપેલ લોન. હવે તમે ધંધામાંથી કોઈને ઉછીના નાણાં આપો છો લોન સ્વરૂપે, ઓકે, તો તમે ધિરાણ કર્યું છે લોનનું અથવા આપેલી લોન છે, તો તમારું રોકાણ તરીકે પણ લેવાય છે. આ એક સ્પષ્ટ બાબત કહી નાખું, તમારું રોકાણ કહેવાય, લેણું કહેવાય, તો પણ એ મિલકત તરીકે ઉધાર. અને વ્યક્તિ લાભ લેનાર હોય એટલે લોનનું ખાતું કઈ બાકી દર્શાવે? ઉધાર. ઓકે, હવે આ બે બાબતો છે એ પણ મિલકત તરીકે લઈ શકો છો, કારણ કે આપણે અત્યાર સુધી લેણા છે ને મિલકત તરીકે લીધા છે, ચાલુ મિલકત. પણ એ આપણે પહેલા જે અગાઉ ચેપ્ટર શીખ્યા હતા, બીજું એમાં વર્ગીકરણમાં અમે કેટલાક અપવાદના જે બાબતો હતી આ બધી ખર્ચના સંદર્ભમાં, ઉપજના સંદર્ભમાં વ્યવહારો શીખવાઈ રહ્યા હતા, ત્યારે વ્યક્તિ ખાતાના નિયમો ત્યાં લાગુ પડ્યા હતા. એટલે અહીંયા વ્યક્તિના નિયમમાં વર્ગીકરણ કરી આપું છું. જુઓ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, કોઈ ખર્ચ આપણે એડવાન્સમાં ચૂકવીએ તો આપણું લેણું, લેણું તો સામેની વ્યક્તિ લાભ લેનાર હોય, તો માનો કે તમે અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે કે અગાઉથી ચૂકવેલ પગાર આપે ખર્ચમાં, તો તમારું લેણું, પગાર, દલાલી, ડિવિડન્ડ, ભાડું, કોઈ ખર્ચનું નામ અગાઉથી ચૂકવેલ આપે લેણું, તો એને ઉધાર બાકી મળવાની બાકી આવે. આ લેણું ચાલુ મિલકત જ કહેવાય, માન મિલકતમાં જ આવે. પણ એ વ્યક્તિ તરીકે હવે તમારે કોઈ પાસેથી આવક લેણી બાકી હોય, તમે સેવા આપી હોય તો સેવાનો લાભ લેનાર હોય તો લાભ લેનાર ખાતે ઉધાર. એટલે કે કોઈ પણ આવક મળવાની બાકી, માનો કે મળવાનું બાકી ભાડું, તો એની ઉધાર બાકી, પછી ડિવિડન્ડ, વ્યાજ વત્તા કોઈ પણ આપે. હવે ખાસ જમા બાકી વધારે યાદ રહે, પણ જો મૂડી તરીકે માલિક લાભ આપના મૂડીનું જમા ખાતું, લેનદારો, લેનદારોના હંમેશા જમા બાકી હોય, લેનદારોની બીજા નામે વેપારી ઓળખાય, વેપારી તરીકે વેપારીઓ, અને દેવાદારોને બીજું ગ્રાહકો પણ કહેવાય. આ બાબતો યાદ રાખજો, ગ્રાહકો વેપારીઓ નામ આપી શકે અલગથી. એટલે અને આગળ જતા 12મામાં 11મામાં વાર્ષિક હિસાબમાં આ શબ્દ વપરાશે આની જગ્યાએ. ત્રીજું અહીંયા દેવું વપરાય, અહીંયા લેણું વપરાય, જગ્યાનો અભાવ છે, લખાવી દઈશ અગાઉ. બીજું, વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અનામત હોય, જો અનામતોની જમા જ બાકી હોય, ગાલખાત અનામત, દેવાદાર વટાવ અનામત, ત્યારબાદ અહીંયા સામાન્ય અનામત, અનામતોની જમા જ બાકી હોય આ યાદ રાખવાનું. પછી લીધેલી લોન આપણે ધિરાણ કરી હતી, હવે આપણે ઉછીના નાણા મેળવીએ છીએ, બેંકમાંથી લોન મેળવીએ, મિત્ર પાસેથી મેળવીએ, તો કોઈ પણ જો મિત્રની લોન આપે, પછી બેંકમાંથી લોન એટલે બેંક લોન આપે, લીધેલી લોન હોય, ગીરો લોન, ગીરો એટલે આપણે કોઈ મિલકત તારણમાં ગીરવે મૂકીએ છીએ અને લોન મેળવીએ, ગીરો લોન. તો જો આવા નામ આપ્યા હોય, બેંક લોન, ગીરો લોન, પછી અહીંયા લીધેલ લોન, હવે લીધેલ લોન એકલો શબ્દ આપી, લીધેલી જ લોન છે, આ બે લીધેલી જ લોન કહેવાય. પણ ક્યારેક લીધેલ લોન શબ્દ વાપરે તો એ આપણું દેવું કહેવાય, દેવાની જમા બાકી, કારણ કે વ્યક્તિ આપણને લાભ આપનાર હોય. જો અનામત તો આવી ગયું, અનામતોની હંમેશા જમા બાકી. પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડની પણ જમા બાકી આપણું દેવું છે. ઓકે, પ્રોવિડન્ટ ફંડ વિશે અગાઉ મેં સમજાવ્યું છે, સમયનો અભાવ છે એટલે ડિટેલમાં હવે નથી લેતો. ચૂકવવાનો બાકી ખર્ચ, હવે આ દેવું છે, જેમ કે કોઈ ખર્ચ અગાઉથી ચૂકવો તો લેણું, પણ ચૂકવવાનો બાકી હોય, માનો કે પગાર ચૂકવવાનો બાકી, તો ચૂકવવાનો બાકી પગારે આપણું દેવું, દેવાની કઈ બાકી? જમા. અગાઉથી મળેલા આવક, તો કોઈ પણ આવક એડવાન્સમાં મળે તો આપણું દેવું કહેવાય, તો મળવાની બાકી છે તો લેણું, પણ અગાઉથી મળે આવક, કોઈ પણ પછી પગાર, વ્યાજ વટા કોઈ પણ, તો એ આપણું દેવું, દેવાની જમા. લીધેલ લોન, તો આ લોનનું ખાતું છે, કોઈ પણ લીધેલી લોન આપે, નામ પરથી મિત્રની લોન આપે ને કોઈ, તો એ આપણું શું થવાનું છે? દેવું, દેવાની જમા બાકી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી યાદ કરી લેવાની. આ બધી બાકીઓ સામાન્ય રીતે જમા બાકીઓ આવે વ્યક્તિગતમાં, આવા નામ પરથી નહીં આવે, નિયમ પરથી, એટલે કે વ્યક્તિ ખાતા આપ્યા હોય એવી રીતના નહીં આવે, સીધી વિગતો. આ બધા ખાતા આપ્યા હોય તમારે ઉધાર જમા લખવાના હોય, તો આ બધી જમા બાકીઓ આવે, બધી ઉધાર કેટલીક રહી ગઈ હોય મને યાદ આવશે તો ફરીથી અગાઉ નોંધ કરીને લખાવી દઈશ, આ સામાન્ય હતી જોઈ લઈશ. તો આમાં એક બાબત યાદ રાખવાની, લેણા હોય એની ઉધાર બાકી, દેવા હોય એની જમા બાકી, દેવાને હંમેશા જમા બાકી આવે, આ બાબત યાદ રાખવાની. ઓકે, બીજું જો મિલકતો, હવે મિલકતોમાં માલ અને મિલકતના ખાતા બે અલગ હોય તો હું તમને અલગ બતાવી દઉં. માલ મિલકતનો નિયમ શું કે, મિલકત આવે તો માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, અને માલ મિલકત જાય તો જમા. પણ ફરીથી, કારણ કે આ બાબત તો મેં કીધેલી છે, ફરીથી યાદ કરાવું, સામાન્ય રીતે કોઈ પણ મિલકત હોય એની ઉધાર જ બાકી હોય. જો સામાન્ય રીતે મિલકતોની ઉધાર બાકી જ હોય જે ધંધામાં હોય તે, કારણ કે મિલકત આવે તો ઉધાર થાય, તો ધંધામાં છે તો એની ઉધાર બાકી, વેચાય તો જાય તો જમા, પણ વેચાણ થાય એટલે ચોપડે મિલકત રહેતી નથી,
राइट એટલે વેચાય તો જમા થઈ જાય પણ ચોપડે પછી મિલકત ના હોય અને ધંધામાં હોય ત્યારે એની કઈ બાકી રહેતી હોય ઉધાર છે તો વિદ્યાર્થી મિત્રો મિલકતોમાં કેટલાક નામ કહો તમને આવડે જો અદ્રશ્ય મિલકતો પછી આમાં તમામ મિલકતોની ઉધાર બાકી છોય પણ નામ કહી નાખું જો અદ્રશ્ય મિલકતો જેમાં પાગડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ લાયસન્સ સોફ્ટવેર આ બધી મિલકતોના નામ આપે તો એ મિલકતોની ઉધાર જ બાકી લખવાની પછી પાગડી પેટર્ન ટ્રેડમાર્ક કોઈ પણ આપે કારણ કે જગ્યાનો અભાવ એટલે બધી લખી શકતો નથી આ યાદ રાખવાનું પછી દ્રશ્ય કાયમી દ્રશ્ય મિલકતો તો એમાં તમને ખબર છે જમીન મકાન ફર્નિચર વાહનો યંત્રો આવી કોઈ મિલકતનું નામ આપે જમીન મકાન યંત્રો ફર્નિચર વાહનો તો એ બધી મિલકતોની ઉધાર બાકી જમીન ખાતું આપે તો ઉધાર મકાન ખાતું યંત્ર ફર્નિચર બધાને ઉધાર બાકી ઓકે પછી વિદ્યાર્થી મિત્રો રોકાણો આપે કોઈ કંપનીના શેર ખરીદો માનો કે રિલાયન્સ કંપનીના શેર રોકાણ કોઈ કંપનીના ડિબેન્ચર ખરીદો ટાટા કંપનીના તમે ડિબેન્ચર ખરીદ્યા એક્ઝામ્પલ તરીકે તો રોકાણોની પણ ઉધાર બાકી રાઈટ એક બીજું રોકાણ અહીંયા છે સરકારી જામીનગીરીમાં રોકાણ હવે 10% સરકારી જામીનગીરી 5% સરકારી જામીનગીરી સરકારી કોઈ બચત પત્રો કે યોજનાનું તમે જામીનગીરીમાં રોકાણ કરો તો આની ઉદાહરણ ખાતું આપે છે એને ઉધાર જ બાકી હોય ત્યારબાદ મિલકતોમાં વિદ્યાર્થી મિત્રો ચાલુ મિલકતો આપે છે એમાં દેવાદારો તો આપણે અહીંયા દર્શાવ્યા ઉધાર જ બાકી હોય મિલકતની એટલે વ્યક્તિમાં લીધા તો એ ઉધાર બાકી હોય પછી કોઈ આવક મળવાની બાકી એ પણ ઉધાર બાકી હોય અગાઉથી ચૂકવેલ લેણું તો એ ચાલુ મિલકતો લેણા તરીકે ઉધાર પણ ચાલુ મિલકતોમાં વિદ્યાર્થી મિત્રો બે બાબતો યાદ રાખવાની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક બંને ચાલુ મિલકતોની ઉધાર જ બાકી હોય ઓકે બીજું ચાલુ મિલકતમાં એક ડેસ્કટોપ છે ડેસ્કટોપની પણ ઉધાર બાકી હોય અને અવાસ્તવિક મિલકતો છે જેમાં સંશોધન વિકાસ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ પ્રાથમિક ખર્ચ બાયન્ડરી કમિશન આ પ્રકારની આપે તો એ ઉધાર બાકી જો હવે મિલકતોમાં ક્યારેક આવી મિલકત આપે ગીરો મુક્ત મિલકતો જેમ તમને જમીન મકાન યંત્ર આપે તો તમને ખબર છે મિલકત છે તો એ ઉધાર બાકી જો ઉધારમાં લખીશું પણ ગીરો મુક્ત મિલકત લગે તો એ પણ મિલકત છે એની ઉધાર જ બાકી હોય ત્યારે ગીરો મુક્તની જગ્યાએ આવો શબ્દ વાપરે ફ્રી હોલ્ડ ફ્રી હોલ્ડ મિલકત એનો મતલબ ગીરો મુક્ત થાય આ બે એક જ અર્થ નીકળે છે ફ્રી હોલ્ડ મિલકત અથવા ગીરો મુક્ત મિલકત હવે એનો મતલબ શું થાય કે ધંધાની જે કાયમી મિલકતો છે જમીન મકાન યંત્ર જેવી એ મિલકતો ગીરવે મૂકીને લોન લેવામાં આવતી નથી એટલે કે એ મિલકતો પર કોઈ બોજો ઉછીના નાણાંનો કોઈ બોજો ઉભો કરવામાં આવ્યો નથી તો એવી મિલકતો મતલબમાં તારણમાં મુકાઈ નથી એવી મિલકતોને ગીરો મુક્ત મિલકતો કહેવાય મિલકતો છે એને ઉધાર જ કહેવાય જમીન હોય તમે ગીરવે નથી જ મૂકી તો ગીરો મુક્ત કહેવાય તો એ પછી એની મિલકતને ઉધાર જ બાકી હોય તો આ નામ આપે ને આવો ગીરો મુક્ત મિલકત તો ઉધાર બાકી પ્રિવલ મિલકત તો ક્યારેક લખે રોકાણ આપે ડેસ્કટોપ એ ચાલુ મિલકત રાજવાની કાર્યક્રમ તો મિલકતોને વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે ઉધાર પાડે હવે માલના ખાતા આ યાદ રાખી લેજો જો ખરીદ ખાતું માલ ખરીદ્યો આવે તો ઉધાર અને વેચાણ વેચેલો માલ પરત જાય તો જમા એટલે ખરીદ્યો માલ આવે તો ઉધાર વેચેલો માલ પરત આવે તો ઉધાર તો એ બંનેને ઉધાર જ બાકી નીકળે રાઈટ બીજું સર્વતો માલ સ્ટોક એ માલ સ્ટોક માલનું ખાતું છે એની ઉધાર જ બાકી હોય માલ સ્ટોક એ ધંધાનું લેણું કહેવાય એટલે માલના ખાતામાં આવેલી ઉધાર બાકી બીજું જમા બાકીમાં હવે માલના ખાતામાં કેટલા ખાતા જમા બાકી જો વેચાણ તમે ધંધામાંથી માલ વેચ્યો માલ જાય તો જમા એટલે વેચાણની જમા બાકી ખરીદેલો માલ આપણે પરત કરીએ ધંધામાંથી જાય તો જમા બાકી એટલે ખરીદ પરત ખાતું આપે તો એ જમા બાકી પછી અન્ય રીતે ગયેલ માલ હવે અન્ય રીતે તો ઘણી રીતના જુઓ બહુ ઓછા વર્ડ લખ્યા છે કઈ નાખું ચોરીથી ગયેલ માલ ખાતું આપે આખી બળી ગયેલ માલ ખાતું આપે ધર્માલાથી ગયેલ માલનું ખાતું આપે જાહેરાતથી ગયેલ માલનું ખાતું આપે અંગત વપરાશથી ગયેલ માલનું ખાતું તો આવા અન્ય રીતે ગયેલ માલનું ખાતું આપે તો એ જમા બાકી દર્શાવે રાઈટ બીજું હવે ઉપજકરના ખાતા લઈએ તો ઉપજકરનો નિયમ યાદ કરાવો વિદ્યાર્થી મિત્રો ખર્ચ અને નુકસાન ખાતા ઉધાર કરો અને ઉપજ લાભના ખાતા જમા કરો ખર્ચ અને નુકસાનના ખાતા ઉધારો ઉપજ લાભના ખાતા જમા કરો તો નિયમ પ્રમાણે જુઓ ખર્ચ અને નુકસાન ઉધારવાના સામાન્ય ખર્ચની અને નુકસાનની ઉધાર જ બાકી આવે એટલે ઉધાર બાકી લખવાની અને ઉપજ કે આવક હોય અથવા લાભના ખાતા આપે તો એની જમા જ બાકી હોય કેટલાક અપવાદ શબ્દો લખ્યા છે જુઓ સામાન્ય રીતે ખર્ચ અને નુકસાનના ખાતા એમાં હોય તો એની ઉધાર બાકી જ હોય છે જેવા
जो खर्चा ना नाम तो तुमने खबर है, जो पगार आपे तो खर्च उधार, पची स्टेशनरी खर्च आपे, वीजरी खर्च आपे, बोनस कमीशन दलाली भाड़ू आ खर्च आपे ने, तो खर्च नी उधार ज बाकी हो, ए तो तुमने खबर है खर्च ओळखी सको। पण केटलाक आवा रॉयल्टी आपे तो आ खर्च एने उधार बाकी, आ रॉयल्टी याद रखजो। ओके, हवे रॉयल्टी बाबत में घना विद्यार्थी प्रश्न, रॉयल्टी कोने कहेवाय? तो तमे कोई अदृश्य मिलकत नो जे परवानो वापरवा आव्यो छे, अदृश्य मिलकत नो, तो ए बदलते तमे उपरनी रकम चूकवो छो। अदृश्य मिलकत नो परवानो वापरवा बदल सामेना व्यक्ति ने जे रकम चूकवो छो तो एने आपणे रॉयल्टी, जे मकान भाड़े राख्यु होय तो मकान मालिक ने तमे भाड़ू चूकवो। एम तमे कोई फ्रेंचाइजी, कोई अदृश्य मिलकत लीधी, कोई फ्रेंचाइजी लीधी, कोई पेटर्न वापरवा माटे तमे लीधी कोई कंपनी नी ब्रांड ने, तो ये कंपनी ने तुम्हारे वर्तर तो आपको पड़े, ये वर्तर એટલે રોયલ્ટી। બીજો પ્રોવિડન્ટ ફંડ માં ફાળો, જો પ્રોવિડન્ટ ફંડ દેવું છે વ્યક્તિગત તરીકે જમા આવે, પણ પ્રોવિડન્ટ ફંડ માં કંપની ફાળો ઉમેરે, કંપની નો ખર્ચ એટલે ખર્ચ તરીકે ઉધાર, ગાલકા ધંધા નું નુકસાન, નુકસાન ને ઉધાર બાકી, ચોરી થી, હવે આ બધા જુઓ, હવે માલ ના ખાતા પે ચોરી થી ગયેલ માલ, આગ થી બળી ગયેલ માલ, તો માલ ની જમા જોજો શબ્દ, પણ ચોરી થી થયેલ નુકસાન, આગ થી થયેલ નુકસાન, તો એ નુકસાન ના ખાતા આવે ને આવા, તો એને હંમેશા ઉધાર બાકી આવે, એટલે આમાં ભૂલ કરતા નહીં। ચોરી થી થયેલ નુકસાન, આગ થી થયેલ નુકસાન, વરસાદથી થયેલ નુકસાન, તો બધા નુકસાન ના ખાતા આવે ને વિદ્યાર્થી મિત્રો, તો એની ઉધાર બાકી। કેટલાક અપવાદ હશે હજુ બાકી, તો હું આગળ લખાવી દઈશ। હવે બીજું ઉપર, ઉપજ કે લાભના ખાતાની જમા જ બાકી હોય, જેમ કે ગાલખાત પર, બીજું ડિવિડન્ડ એકલો શબ્દ આપ્યો છે ને હંમેશા, તો ડિવિડન્ડ એકલો હોય ત્યારે એની જમા જ બાકી હોય, ડિવિડન્ડ હંમેશા રોકાણ પર મળે। જો ગાલખાત પર મળે તો આવક, ડિવિડન્ડ એની જમા જ બાકી ઉપજ કહેવાય, પછી જો મળેલ દલાલી આપે તો ઉપજ જમા બાકી, મળેલ વ્યાજ આપે ઉપજ જમા બાકી, મળેલ વટાવ આપે, મળેલ ભાડું આપે, તો એ તમને ખબર છે ઉપજના ખાતા છે એની જમા જ બાકી હોય। પણ આ બધા અપવાદ છે, જે ઉપજોની જમા બાકી, આ બધા છે ખર્ચા નુકસાન એની ઉધાર બાકી। તો બસ વિદ્યાર્થી મિત્રો, આ થોડા શોર્ટકટ હતા, આ બધી બાબતો યાદ રાખો, એક યાદ કરી લખી રાખો। હવે આપણે આગળ એક ઉદાહરણ જોઈ લઈએ, કારણ કે સ્વાધ્યાયમાં બે નાના દાખલા છે આપણા આ વખતના સિલેબસમાં, બીજા નીકળી ગયા છે, એટલે ઉદાહરણ કરાવી દઉં, બે સ્વાધ્યાયના દાખલા આપણે થઈ જાય। ઓકે, તો અત્યારે આપણે આ બોર્ડ પર જવા દઉં છું ને, અહીંયા એક એક્ઝામ્પલ જોઈ લઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર બે જોઈએ। ઉદાહરણ નંબર એક આપણે જોયું હતું, જે સરવાળાની પદ્ધતિનું હતું। હવે તમારા માટે ઉદાહરણ નંબર બે અને ત્રણ, એ બે ઉદાહરણ થયા અને બે એક્સરસાઇઝના દાખલા, આ ચાર દાખલા છે, મોસ્ટ ઓફ એની અંદરથી તમારી બાકી એક્ઝામમાં દાખલો આવી જશે। જોઈએ તો આપણે ઉદાહરણ નંબર બે ચોપડી સાથે રાખજો, ચોપડી સાથે નહીં હોય તમારી તો તમને રકમનો ખ્યાલ નહીં આવે, કારણ કે રકમ હું વોર્ડવર્કમાં ઉતારી શકું એમ નથી, કારણ કે એ રકમ જ એટલી છે, દાખલાનો જેટલો જવાબ થાય। જુઓ તો તમને અહીંયાથી તો દેખાય ને, પણ આ બાજુના પેજ પર ઉદાહરણ પર બે જે આપેલું છે એની રકમ છે એ જોઈએ આપણે પહેલા। તો રકમ જુઓ, નીચેની બાકીઓ ઇંધણના હિસાબી ચોપડામાંથી લેવામાં આવી છે, તેના પરથી તારીખ 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો। તો એક્ઝામમાં તમને આ રીતના જ પ્રશ્ન આપેલો હોય, તો જુઓ જે વ્યક્તિના નામ પરથી બાકીઓ લેવામાં આવી છે એનું તારીખ 31/3/15 ના રોજ નું, એટલે કે જે હિસાબી વર્ષના અંતે કીધું છે એ તારીખ નું કાચું સર્વે તમારે તૈયાર કરવું। હવે તમને જો બાકીઓ રકમ આપેલી છે, હવે એમાં હું આપી, જુઓ ખાતાનું નામ અને રકમ રૂપિયા, ખાતાનું નામ ને રકમ, મતલબ ખાતાઓના નામ આપી દીધા છે અને એની રકમ આપી છે। હવે આપણે એમાંથી ઓળખવાની છે કે ઉધાર બાકીઓ કઈ, જમા બાકીઓ કઈ, જે આપણે કાચા સર્વે માં દર્શાવવાની છે અને કાચું સર્વે મેળવવાનું છે। ઓકે, જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે ખાતાના નામ પરથી જે આપણે કેટલીક બાબતો તો ઓળખાવી તમને કહી દીધું કે આ રીતના જ ઓળખવાની, તો જોઈશું। તો હવે ફોર્મે, તો હવે કાચું સર્વે કેવી રીતના તૈયાર થાય, તો કાચું સર્વે બે રીતના, એક પત્રક સ્વરૂપે પણ તૈયાર કરી શકો અને ખાતા સ્વરૂપે પણ તૈયાર કરી શકો। તો યાદ કરાવી દઉં, હવે યાદ રાખજો કે દાખલાની અંદર કાચું સર્વે કઈ રીતના તૈયાર કરવું, કયા સ્વરૂપે, એવી કોઈ સૂચના આપી ન હોય તો પત્રક સ્વરૂપે તૈયાર કરવું, અને સૂચના આપી હોય પત્રક કે ખાતા સ્વરૂપે તો એ રીતે તૈયાર કરવું। હવે આપણે આ દાખલાની અંદર કાચું સર્વે કયા સ્વરૂપમાં તૈયાર કરવું એવી સૂચના નથી, એટલે આપણે પત્રક સ્વરૂપે તૈયાર કરીશું
खाता स्वरूपे करी सकाय पण पत्रक स्वरूपे करो एटलू सारू। जुओ तो उदाहरण नंबर 2 માં આપણે પત્રક સ્વરૂપે તૈયાર કરી છે એટલે જાણકારી માટે મેં આ લખ્યું છે કે પત્રક સ્વરૂપે નું ફોર્મેટ છે એટલે તમને ખ્યાલ આવે કે પત્રક સ્વરૂપે કેવી રીતના થાય કારણ કે પહેલો ડાકલો છે પત્રક સ્વરૂપનો। હવે જો તમારો જવાબ કે ઇન્ડરનો તારીખ 31/15 ના રોજનું કાચું સરવાયું રોજનું એક દિવસનું જે તારીખ ઉપર ટાઇટલમાં આવ્યું હોય તે તારીખના રોજનું કાચું સરવાયું। હવે પત્રક સ્વરૂપે કેવી રીતના તૈયાર થાય એનું ફોર્મેટ જોઈએ તો પહેલા ખાતાનું નામ કયા ખાતાના નામ આવશે खाता वही पाना नंबर तो खाता वही पाना नंबर तुम्हारे आपको नानू खानो बनावानो जो ब्लैंक रहसे खाली जी रहसे त्यार बाद खाता नी जो उधार बाकी आवे एनी रकम रुपया अने खाता नी जमा बाकी आवे एनी रकम रुपया એટલે उधार बाकी माते जमा बाकी ना रकम माते बे खाना। ओके तो जो अहिया ने सामे पण मे खाना बनाया छे जो ही आपने दाखला ने शुरुआत थी तो पहला जो विद्यार्थी मित्रों साथे जोता रहे जो चौपड़ी मां तो ज ख्याल आवशे मोड़ी खातु तो मूड़ी खातु ये मालिक नो व्यक्ति खातु मूड़ी तरीके मालिक लाभ अपना तो मूड़ी खाता नहीं जमाज बाकी हो तो जो खाता नो नाम है यहाँ मूड़ी खातु तो यानी कहीं बाकी हो जमा तो जमा मार रखी सो 2,10,400 राइट। त्यार पछी विद्यार्थी मित्रों जो नीचे उपहार खातु है वो उपहार तरीके मालिक लाभ लेना हो उपहार ने हमेशा उधार बाकी हो तो उपहार खातु एनी उधार बाकी तो उधार में लखीशु 10,000 त्यार बाद देवादारो देवादारो चालो मिलकत तरीके लो तो ये उधार बाकी है व्यक्तिगत खाता में लो व्यक्ति ना खाता तरीके तो ये लाभ लेना रहे देवादार ने उधार बाकी हो लेना हो इतने तो आ लेनु कहवाय देवादारो देवादारो तो देवादारो ने कहे बाकी उधार रकम 43,750 तो उधार मां 43,750 रुपया। त्यार बाद विद्यार्थी मित्रों क्या नीचे लेनदार वाई पा लेनदारों ने व्यापारी तरीके पण आपे अने देवादार ने ग्राहक तरीके पण आपे लेनदार ने देव के भाई लेनदारो तमने उधार मां उधार माल आपे सेवानो लाभ अथवा ऊंचीना नाना आपे तो लेनदारो जे एनी जमाज बाकी होय देवू छे तो लेनदार ये लेनदार देव वाले देवानी जमा बाकी तो जमा बाकी का रेगुलर किस विद्यार्थी मित्रों 35,600 रुपया। त्यार बाद रोकड़ रोकड़ सिल्लक रोकड़ ने हमेशा उधार बाकी हो तमे रोकड़ में जोता रोकड़ खाता में उधार बाकी आती तो उधार बाकी तरीके लखीशु रोकड़। हवे उधार बाकी तो उधार में रकम लखवानी 88,050 त्यार पछी विद्यार्थी मित्रों नीचे फर्नीचर आए वो फर्नीचर ए मिलकत कहवाय मिलकत ने हमेशा उधार बाकी हो तो फर्नीचर तो जो फर्नीचर 25,000 तो उधार बाकी में लखीशु आपणे 25,000। त्यार बाद विद्यार्थी मित्रों बैंक सिल्लक फर्नीचर के नीचे बैंक सिल्लक चालू मिलकत रोकड़ सिल्लक ने जेम तो बैंक सिलक ने पण उधार बाकी ज होय बैंक ओवरड्राफ्ट आपसे तो देवू एनी जमा बाकी पण बैंक सिलक आयपु होय तो एनी उधार बाकी तो जो आप उधार बाकी तरीके लखीशु 39,900। त्यार बाद विद्यार्थी मित्रों जो बैंक सिलक ने नीचे मरेल कमीशन मरेल छे तो आवक એટલે ઉપજ કહેવાય ઉપજની જમા જ બાકી હોય તો મરેલ કમિશન ઉપજ તરીકે જમા બાકી। ઉપજ જમા બાકી તો 1500 રૂપિયા જમા બાકી। ત્યાર બાદ એને નીચે જાય કુ બેંક કમિશન હવે બેંક કમિશન બેંક આપણી પાસેથી આપણે જે બેંક પાસેથી સેવાઓ લઈએ છે ચેક જમા કરાવીએ છે આપણા ખાતામાંથી ચેક લખીએ તો બેંક ચૂકવે છે આ બધી જે સેવાઓ મેળવે છે બદલ બેંક કમિશન આપણી પાસેથી વસૂલ કરે તો બેંક કમિશને આપણો ખર્ચ બેંક ચાર્જીસ આપે કે બેંક કમિશન આપે આપણો ખર્ચ અને ખર્ચની ઉધાર જે બાકી હોય તો ઉધાર બાકી બેંક કમિશન
तो उधार बाकी विद्यार्थी मित्रों 350 उधार बाकी तरीके लखीशुं। त्यार पछी वीजळी खर्च, खर्चे उधार बाकी होय, हमणां जोयुं उपज करतो नियम, वीजळी खर्च उधार बाकी तो उधार में लखीशु 6,500 वीजळी खर्च ने नीचे मजूरी, मजूरी पर सूचना नथी एटले खर्चा मरेल होय ने तो ऊपर जेमा सूचना ना होय ने भाड़ू पगार मजूरी तो वटाव सूचना ना हो तो खर्च तरीके ज अर्थघटन लेवा तो मजूरी खर्च खर्च ने उधार बाकी मजूरी 1,500 रूपया तो उधार बाकी तरीके 1,500। जो विद्यार्थी छेले शायद ना लिखा तो बोलो नीचे छेले मजूरी लिखू छे उधार बाकी 1,500 रूपया। त्यार बाद आपणे सामे जोईए अथवा मजूरी सामे लई लो ना लिखाय तो मजूरी आपणे आ उधार बाकी छे अने जमा जानकारी माटे ऊपर लखवानी जरूर नथी उधार जमा जानकारी माटे लखू आ बेखानानी रकम। तो जो मजूरी उधार बाकी 1,500 नीचेथी छेकी नाखी छे ओके। त्यार बाद पगार, पगार सूचना नथी खर्च, खर्चनी उधार बाकी मजूरी नी जेम तो पगार उधार बाकी करी दे 5,000। त्यार बाद आखी बळी गयेल माल, जो आखी बळी गयेल चोरी थी गयेल अन्य रीते गयेलो माल धंधामांथी माल जाय तो जमा ओके। तो हमेशा आ प्रकारना खाता आवशे ने अन्य रीते गयेल मालना खाता तो एनी जमा ज बाकी। तो आखी भरी गयेल माल जमा बाकी 15,000। જુઓ બીજી રીતના એક્ઝામ આ રીતના પૂછે ને આગથી થયેલ નુકસાન, નુકસાનનું ખાતું આપ્યું હોય આગથી થયેલ નુકસાન તો ઉધાર બાકી, પણ બળી ગયેલ માલ, માલ જાય ધંધામાં જેટલો જાય તો જમા બાકી ઓકે। તમને વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં આટલી બધી અસરો નહીં હોય, જોકે આપણે હજુ બાકી છે, એક બાજુ જોયું છે ખાતાના હજુ આ બાજુ એક્ઝામમાં બહુ ઓછી રકમો જશે, બહુ ઓછા ખાતા જ આપ્યા હશે, જેવા માર્ક્સ એ પ્રમાણે હશે ઓકે। આ તો તમને બહુ ઓછા દાખલામાં બધું સમજાવવાનું હોય એટલે વધારે એન્ટ્રી હોય। ચલો સામેની બાજુ જોઈએ તો 10% સરકારી જામીનગીરીઓ તો આપણું રોકાણ કહેવાય, સરકારી જામીનગીરીમાં રોકાણ મિલકત, મિલકતની ઉધાર બાકી ઓકે। તો ઉધાર બાકી તરીકે લખીશું 10% સરકારી જામીનગીરીઓ उधार बाकी रकम 25,000 उधार बाकी तरीके। त्यार बाद विद्यार्थी मित्रों सर्वनो स्टॉक, सर्वनो स्टॉक मालनू खातू एनी पण उधार बाकी 75,000। ત્યારબાદ ખરીદ ખાતું, હવે જો ખરીદ ખાતું હમણાં સમજાવ્યું, આપણે જયારે માલ ખરીદીએ રોકડે થી કે ઉધાર તો ખરીદેલો માલ આવે, આવે તો ઉધાર, એટલે ખરીદ ખાતાને હંમેશા ઉધાર બાકી, એટલે ખરીદ ખાતું આપણે આમલોદમાં પણ શું લખો છો ઉધાર, તો બસ એ પરથી યાદ રાખવાનું ખરીદીની ઉધાર બાકી। તો ઉધાર માં લખીશું 73,250 રૂપિયા ઓકે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વેચાણ ખાતું, હવે આપણે માલ વેચાણ કરીએ તો ધંધામાંથી માલ જાય તો વેચાણ ખાતે જમા, તો વેચાણની જમા બાકી 1,06,000। ઓકે ત્યારબાદ જુઓ ખરીદ માલ પરત ખાતું, હવે આપણે જયારે માલ ખરીદ્યો હોય એ ખરીદેલો માલ પરત કરીએ તો ધંધામાંથી માલ પરત જાય, ખરીદ માલ પરત ખાતે આપણે શું કરીએ છીએ જમા, તો એની જમા બાકી ખરીદ માલ પરત ખાતું, ખરીદ માલ પરત ખાતું
तो विद्यार्थी मित्रों ने जमा बाकी 9250, तो जमा बाकी में 9250 राइट। वेचाण परत, हवे वेचेलो माल आपरे होय ए वेचेलो माल ग्राहक पासे थी परत आवे तो आवे तो उधार, એટલે વેચાણ પરત ખાતે આપણે શું કરીએ છીએ ઉધાર, તો એની ઉધાર બાકી, વેચાણ માલ પરત ખાતું, તો વિદ્યાર્થી 6250 વેચાણ માલ પરતની ઉધાર બાકી હોય, આ માલ પરત ઉધાર અને માલ પરત જમા તરીકે જો આવશે એવું શીખવા દઈશ। चलो जो अंगत वपराश माटे लीधेल माल, એટલે જેમ આખી ગયેલ માલ છે અંગત વપરાશથી ગયેલ માલ, તો અને લીધી ગયેલ માલ જાય તો જમા એની જમા બાકી, તો લખીશું અહીંયા અંગત વપરાશ માટે લીધેલ માલ, તો વિદ્યાર્થી મિત્રો અન્ય રીતે ગયેલો માલ કહેવાય એની જમા બાકી 5000 જમા બાજુ લખીશું। તમને આની જગ્યાએ ઉપાડથી ગયેલ માલ આપી દેવ તો આ જ કહેવાય અંગત વપરાશથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ કહેવાય ને। બેંક લોન, બેંક લોન બેંકમાંથી હંમેશા આપણે લોન લઈએ છીએ, એટલે બેંકમાંથી લીધેલી લોન એ આપણું દેવું છે, દેવાની જમા બાકી હોય, હમણાં તમે આગળ પણ લખાવી દીધું આ પ્રકારે આવશે બેંક લોન, આ સામાન્ય વર્ડ આપતા વારંવાર હતા। જો વિદ્યાર્થીઓ બેંક લોન 25000 આપણે દેવું જમા બાકી, તો જમા બાજુ લખીશું 25000 બેંક લોન। ત્યારબાદ આપેલો વટાવ, હવે આપેલો વટાવ આપણો ખર્ચ, ખર્ચની ઉધાર રાઈટ, અને મળેલો વટાવ ઉપજ તો જમા, તો જો પહેલા આપેલ વટાવ આપ્યો છે તો એ ઉધાર બાકી કહેવાય ખર્ચ, ઓકે આપેલ વટાવ ખર્ચ એટલે ઉધાર બાકી, તો આપેલ વટાવ 5000 ઉધાર બાજુ લખીશું, અને મળેલો વટાવ નીચે જ આપ્યો જુઓ, તમને નીચે મળેલો વટાવ આપ્યો આપણી ઉપજ કહેવાય ઉપરની જમા બાકી, તો મળેલો વટાવ 1500 જમા બાકી તરીકે, જમા બાકી તરીકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગાડા ભાડું, હવે આવક માલ ગાડા ભાડું આપે કે જાવક માલ ગાડા ભાડું આપે એ બંને ખર્ચ કહેવાય ખર્ચની ઉધાર બાકી। ફરીથી આ રીતના ગાડા ભાડું લખ્યું હોય જે આવક માલ ગાડા ભાડુમાં હોય, જાવક માલ ગાડા ભાડું પણ લખેલું આપે તો એ ખર્ચા ખર્ચની ઉધાર બાકી જ લખવાની, સૂચના ના હોય તો ખર્ચ જ કહેવાની ખર્ચની ઉધાર બાકી, તો અહીંયા ગાડા ભાડું 1000 ખર્ચ તરીકે ઉધાર બાકી 1000। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આખી થયેલ નુકસાન, જ્યારે મેં આવી ત્યારે સમજાવ્યું હતું બળી ગયેલ માલની જગ્યાએ નુકસાનનું ખાતું, નુકસાનની ઉધાર બાકી તો ઉધાર બાકી તરીકે લખીશું, જો પછી કોઈ પણ મિલકતનું પણ આ માલનું નુકસાન છે, કોઈ મિલકતનું પણ નુકસાન આવે, ફર્નિચર વેચાણ નુકસાન, યંત્ર વેચાણ નુકસાન, મકાન વેચાણ નુકસાન, તો એ નુકસાનની ઉધાર જ બાકી હોય, એટલે એક્ઝામમાં બીજા વર્ડ બદલીને આપી શકે તો આવે નો તો એવું નહીં અર્થઘટન સમજવાનું, નુકસાનની ઉધાર બાકી આવે આખી થયેલ નુકસાન તો વિદ્યાર્થી મિત્રો એની ઉધાર બાકી 3000, તો 3000 ઉધાર બાકીમાં લખીશું, અને ત્યારબાદ ટેલિફોન ખર્ચ, ખર્ચ આવ્યું ખર્ચની ઉધાર બાકી તો ઉધાર બાજુ લખીશું, તો ખર્ચની ઉધાર બાકી। હવે જે મિત્રો તમારે કાચું સર્વે મેળવવાનું છે ટોટલ, એ તમારો આન્સર, તમે કાચું સર્વે
ओके हवे मित्रों तमारे सरवारो करवानो छे सरवारो तमने पाछळ जे आप्यो छे ए प्रमाणे मरवो जोईशे 409,250 જોઈએ આ તો આપણે આન્સર આપ્યો છે આગળ સ્વાધ્યાયમાં આન્સર નહીં આપે આપણે મેળવવાનો છે બીજું કે તમને આ સરવાળો બંને બાજુ સરખો મળે તો ગાણિતિક દ્રષ્ટિએ કાચું સરવાળું સાચું છે એમ કહી શકાય એકનો પ્રશ્ન મેં કરાવ્યો કે કાચા સરવાળાની ઉધાર બાકીઓનો જમા બાકીઓનો સરવાળો સરખો મળે તો ગાણિતિક દ્રષ્ટિએ કાચું સરવાળું સાચું એટલે કે આંકડાકીય દ્રષ્ટિએ આ હિસાબો સાચા છે અત્યાર સુધી ओके ले सरवारो सरखो ज मळवो जोईए तो तमारो साचो आंसर कहेवाय जो तमारो सरवारो सरखो ना आवतो अने काचा सरवाळो तो तमारो दाखलो खोटो एटले के एक भूल होय दाखलामां बाकी लखवामां ए खोटो कहेवाशे तो जो आपणे उधार बाजूनो सरवारो मेळवी लईए 10,043,750 88,050 25,000 45,000, 900, 350, 6,200, 4,250, 25,000, 75,000, 25,000, 75,000, 6,250, 5,000, 1,000, 3,000, 4,000, 5,000, 1,000, 1,000, 409,250 राइट तो कुल सरवाळो उधार बाजू नो आवी गयो 409,250 હવે વિદ્યાર્થી મિત્રો એ રીતે આપણે જમા બાકીઓ જોઈ લઈએ જુઓ શરૂમાં 210,400 ત્યારબાદ 35,600 1,500 15,000 106,000 9,250 5,000, 25,000, 1,500, 409,250 ओके तो बस विद्यार्थी तो तमारो बन्ने बाजू सरवाळो सरखो आवे छे तमारो दाखलो साचो अने अर्थघटन एवुं कहेवाय गाणितिक दृष्टिए काचुं सरवाळ्युं साचुं छे व्याजबी छे ओके હવે જે આટલો દાખલો તમારે ઘરે લેવાનો લખી લેવાનો છે પ્રેક્ટિસ કરવાની તમને આ ઉદાહરણમાં એક પત્રક સ્વરૂપે અને આના પછી ખાતા સ્વરૂપે પણ બનાવીને આપ્યું છે તમારે બંને સ્વરૂપે કરવાનું નથી તમે ગમે તે એક સ્વરૂપે એ ખાતા સ્વરૂપે અથવા પત્રક સ્વરૂપે જ લખવાનું છે ઓકે એ તો જાણકારી શીખવા માટે બે રીતના આવ્યું કે આ રીતના પણ તૈયાર થાય અને બંને રીતે સરવાળો તો સરખો જ આવે બીજું વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન હોય કે સારા બાકીઓ યાદ ના રહે તો તમે જે રીતના આમનો તો યાદ રાખતા ને કે ખાતું ખરીદેલો માલ આવે તો ઉધાર ઉધાર લખતા તો બસ એ રીતના જ બાકી યાદ રાખવાની અમુક બાબતો તો એ રીતના તમારે જેમ ખર્ચ ના ખાતો હોય તો ખર્ચની ઉધાર જ બાકી થાય પગાર ખાતે ઉધાર ગાડા ભાડા ખાતે ઉધાર લખતા તો ઉધાર બાકી તરીકે લખે ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આ લખી લેજો અને પ્રેક્ટિસ મહત્વની છે નેક્સ્ટ પીરિયડમાં આપણે એટલે કે આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો રાખવું જોઈશું